હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ રમેશ મકવાણામાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ત્રણ સીપીટી હાલમાં બેન્ડિંગમાં છે ત્રણે ત્રણની ભાગે એકની એક્ઝામ લેવાઈ ગઈ છે એટલે કે એમસીક્યુ બેઝ જે એક્ઝામ લેવાઈ ગઈ છે અને સીપીટી એક્ઝામ ત્રણે ત્રણમાં બાકી છે જે ત્રણ એક્ઝામ છે બિનસચિવાલય ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેમાંથી સિનિયર સિનિયર ક્લાર્કની તારીખ આપી દીધી છે જેની તારીખ છે એક જૂનથી પંદર જૂન આ આટલા દિવસમાં એક જૂનથી પંદર જૂન સુધીમાં પંદર દિવસમાં ચાર તબક્કામાં સીપીટીની એક્ઝામ લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડીયોમાં માત્ર એટલું જ આપણે જોવાનું છે કે આ ત્રણેય સીપીટીનો સિલેબસ શું છે અને કયા કયા ટોપિક છે અને તેનું માર્કિંગ કેટલું છે તો સૌથી પહેલાં આપણે જોઈશું બિનસચિવાલય બિન સચિવાલય ક્લાર્કના સીપીટીનો સિલેબસ ત્યારબાદ સિનિયર ક્લાર્કના સીપીટીના સિલેબસ અને લાસ્ટમાં જોઈશું એડ ક્લાર્કના સીપીટીનો સિલેબસ તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તો જો તમે સબ્સ્ક્રાઇબ આપણી ચેનલને ના કરીએ તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેવી કારણ કે આપણે વિવિધ અપડેટ્સ અને ભરતી રિલેટેડ બધી જ માહિતી સમયસર અને સૌથી પહેલાં મૂકતા હોઈએ છીએ અને આપણે પરીક્ષાને રિલેટેડ એટલે કે કમ્પ્યુટર કરંટ અફેર્સ ગુજરાતી વ્યાકરણ વગેરે જેવા વિવિધ સબ્જેક્ટના અને જી આપણે વિડીયો મૂકતા રહીએ છીએ જેમાં હાલમાં આપણે કરંટની સિરીઝ પણ ચાલી રહી છે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ અપલોડ કરી દીધેલ છે અને જી કે પણ અપલોડ કરી રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ આજનો જે વિડિયોનો ટૉપિક છે તે તો સૌથી પહેલાં જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી પહેલાં આપણે ત્રણ સીપીટીના સિલેબસમાંથી જોઈએ બિનસચિવાલય ક્લાર્કનો સિલેબસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલયની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનું માળખું આ રીતનું છે તેના માર્કિંગ પણ આ રીતે છે તો સૌથી પહેલાં જુઓ કે ઇંગ્લિશ ટાઈપિંગ તો ઇંગ્લિશ ટાઇપિંગ વીસ માર્કનું છે ત્યારબાદ જોઈએ કે ગુજરાતી ટાઈપિંગ તો ગુજરાતી માર્ક ટાઈપિંગ પણ વીસ માર્કનું છે અને સૌથી વધુ માર્કવાળું જોઈએ તો ટેન્ડર ટેન્ડર નોટિસના ત્રીસ માર્ક છે ત્યારબાદ એક્સેલ સીટ એક્સેલ સીટમાં કોઈ પણ એક એક્સેલ સીટ છે જે દસ માર્કની હોય છે ત્યારબાદ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી જે પણ દસ માર્કની છે અને વર્ડ ડોક્યુમેન્ટ જે પણ દસ માર્કનું છે તો આ તો આપણે જોઈએ સિલેબસ તો આમાં કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે તે ખાસ જોવાનું છે ઇંગ્લિશ ટાઈપિંગ એ તો નોર્મલી ખબર છે કે ઇંગ્લિશ ટાઈપ ઇંગ્લિશનો કોઈ એક પેરેગ્રાફ આવશે જે કરંટમાં હોય અથવા તો ન્યૂઝપેપરમાં હોય અથવા તો ઇતિહાસને રિલેટેડ કોઈ પણ એક ટોપિક આપશે જે ઇંગ્લિશ ટાઈપિંગ કરવાનું રહેશે જે વીસ માર્કનું છે ત્યારબાદ ગુજરાતી ટાઇપિંગ પણ એ જ રીતે છે જે પણ વીસ માર્કનું છે ટેન્ડર નોટિસ તો મોસ્ટ ઓફ ટેન્ડર નોટિસ જે છાપામાં જાહેરાતો આવતી હોય ટેન્ડર બહાર પડતા હોય તેમાંથી હોય છે તે ત્રીસ માર્કની રહેશે ત્યારબાદ આગળ જોઈએ એક્સેલ સ્પ્રેડશીટ તો એક્સેલ સ્પ્રેડશીટ જે હોય છે માર્કશીટ હોઈ શકે પ્રાઇઝ રીડ પ્રાઇઝ લિસ્ટ હોઈ શકે અથવા તો સેલેરી સ્લીપ પણ હોઈ શકે આ એક્સેલ શીટમાં આમ આનો સમાવેશ થાય છે આગળ જોઈએ પાવર પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં એક પીપીટી બનાવવાની આપે છે જેમાં બેથી ત્રણ સ્લાઇડ આપે છે જેમાં ચૂચના મુજબ આપણે સ્લાઇડ લેવાની હોય છે અને થોડું ઘણું ટાઈપિંગ કરવાનું હોય છે લાસ્ટમાં જોઈએ વર્ડ ડોક્યુમેન્ટ તો વર્ડ ડોક્યુમેન્ટમાં મોસ્ટ ઓફ આવે છે ફોર્મેટિંગનો પ્રશ્ન હોય છે કે એક પેરેગ્રાફ અથવા તો થોડુંક ટાઈ લખેલું હોય છે અને તેમાં ફોર્મેટિંગમાં કરવાનું આપ્યું હોય છે જે સૂચના મુજબ ફોર્મેટિંગ કરવાનું હોય છે જેમાં મોસ્ટ ઓફ એવું ફોર્મેટિંગ હોય છે કોઈ પેરેગ્રાફ આપે છે તેમાં અમુક શબ્દોને બોલ્ડ કરવાનું પૂછી શકે છે બોલ્ડ અથવા તો બોલ્ડ પણ પૂછે છે અન્ડરલાઇન પૂછે છે ઇટાલિક પૂછે છે અને ફ્રન્ટના સાઇઝ સૂચના પ્રમાણે કરવાના હોય છે તો વર્ડ ડોક્યુમેન્ટમાં આ મુજબના પ્રશ્નો હોય છે જેમાં નાના નાના દસ પ્રશ્નો હોય છે કે આ જેના દસ માર્ક હોય છે જેમ કે રમેશ નામ લખ્યું છે તો રમેશને બોલ્ડ કરો ત્યારબાદ મકવાણા લખ્યું છે તો મકવાણાને ઇટેલિક કરો આખા પેરેગ્રાફની ફોન્ટ સાઇઝ અલગ કરો ટાઇટલ આપ્યું હોય તેની ફોન્ટ સાઇઝ અઠ્યાવીસની કરો બાવીસની કરો પેરાગ્રાફનું ના ફોન્ટની સાઇઝ ચૌદ કરો વીસ કરો એવી સૂચના મુજબ ટૂંકમાં ફોર્મેટિંગ કરવાનું હોય છે તો આ હતું બિન સચિવાલયનો સીપીટીનો સિલેબસ આગળ જોઈએ આપણે સિનિયર ક્લાર્કનો સીપીટીનો સિલેબસ તો સીપીટીના સિલેબસમાં બહુ જાજો ફેરફાર નથી આવતો પણ જે છે એ આપણે જોઈ લઈએ સિનિયર ક્લાર્કના સીપીટીના સિલેબસમાં છે ગુજરાતી ઝૂમ કરી દો થોડું ગુજરાતી ટાઈપિંગ જે છે અહીંયા ત્રીસ માર્કનું ખાસ જોજો ત્યારબાદ જો ઇંગ્લિશ ટાઈપિંગ જે બિન જેમ જ છે એટલે કે વીસ માર્કનું ત્યારબાદ પચાસ માર્કનું છે એપેન્ડિક્સ જી મુજબ કમ્પ્યુટરને લગતી પ્રેક્ટિકલ પ્રેક્ટિસ તો એપેન્ડિક્સ જીની પણ નીચે કોષ્ટક આપ્યો છે એપેન્ડિક્સ જીમાં શેનો સેનો સમાવેશ થાય છે તો એપેન્ડિક્સ જી મુજબ જે પચાસ માર્કનું છે તેમાં છે પ્રિપેરિંગ નોટિસ નોટ ઇન વર્ડ ફાઇલ એટલે કે વર્ડ ફાઇલમાં એક નોટિસ બનાવવાની છે જે દસ માર્કનું છે ત્યારબાદ પ્રિપેરિંગ અ પાવર પોઈન્ટ સ્લાઇડ ફોર પ્રેઝન્ટેશન બેઝડ ઓન ડેટા પ્રોવાઇડેડ એટલે કે જે માહિતી આપે તેના ઉપરથી એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી બનાવવાની છે સેમ એઝ બિન્સેસ ક્લાર્ક ત્યારબાદ આગળ જોઈએ પ્રિપેરિંગ એન એક્સેલ સ્પ્રેડશીટ એન્ડ આન્સરિંગ એન્ડ એરિથેમેટિક પ્રોબ્લેમ એટલે કે જે સૂચના આપે છે તે મુજબ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું છે અને આન્સર આપવાના છે જે છે પંદર માર્કનું પીપીટી પણ પંદર માર્કની ત્યારબાદ જોઈએ ઈમેલ વિથ એટેચમેન્ટ એટલે કે એક ઈમેલ મૂકવાનો છે તેમાં ફાઇલ પણ અટેચ કરવાની છે જે છે દસ માર્ક તો વિદ્યાર્થી મિત્રો આમાં માત્ર નવું એ છે કે ટેન્ડર નોટિસ સિનિયર ક્લાર્કમાં નથી તેની જગ્યાએ ટાઈપિંગ થયું છે ત્રીસ માર્કનું એટલે કે દસ માર્ક અહીંયા વધ્યા છે બિન કરતાં ત્યારબાદ ઓલામાં બિનમાં પીપીટી હતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે દસ માર્કનું હતું અહીંયા પંદર માર્ક થઈ ગયા છે ત્યારબાદ એક્સેલ સીટ બિન અલીમાં દસ માર્કની હતી અહીંયા પંદર માર્ક થઈ ગયા છે એટલે આ રીતે જુઓ તો સીપીટીમાં પ્રેક્ટિકલ જે શીખવાનું છે તે તો સેમ જ છે ખાલી માર્કિંગમાં ફેરફાર છે આગળ જોઈએ આપણે હેડ ક્લાર્કની સીપીટીનો સિલેબસ તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને એ ખ્યાલ આવશે કે સીપીટી કોઈ પણ એક કરી નાખો અલગ અલગ બેસ વાઇઝ અલગ 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 સીપીટી વાઇઝ અલગ અલગ સી બેસ કરવાની જરૂર નથી અથવા તો શીખવાની જરૂર નથી કોઈ પણ એક સિલેબસને લઈ પકડીને બેસી જાઓ એટલે ત્રણે ત્રણ સીપીટી આસાનીથી થઈ જશે હવે જોઈએ આપણે હેડ ક્લાર્કના સીપીટીનો સિલેબસ તો અહીંયા છે ઇંગ્લિશ ટાઈપિંગ વીસ માર્કનું સેમ એસ બિનસચિવાલય ગુ અને સિનિયર ક્લાર્ક ગુજરાતી ટાઈપિંગ છે ત્રીસ માર્કનું સિનિયર ક્લાર્ક મુજબ પ્રિપેરિંગ નોટ ઇન વર્ડ જે છે દસ માર્કનું એક્સેલ સ્પ્રેડશીટ જે છે પંદર માર્કનું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન જે પણ છે પંદર માર્કનું અને આઉટલુક એક્સપ્રેસ ઈમેલ વિથ એટેચમેન્ટ છે દસ માર્કનું તો આમ જુઓ તો તમે હેડ હેડક્લાર્ક અને સિનિયર ક્લાર્કનો સિલેબસ માર્કિંગ અને ટોપિક વાઇઝ સેમ છે વીસ ત્રીસ દસ પંદર પંદર અને દસ તો આ રીતનો હેડ ક્લાર્કનો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો સીપીટીને રિલેટેડ આગળ આવી અગત્યની અને સારી એવી માહિતી મેળવતા રહેવા માટે કોઈ અને કોઈ પણ ભરતીને રિલેટેડ સિલેબસને રિલેટેડ જૂના પેપર રિલેટેડ અને કરંટ રિલેટેડ માહિતી મેળવતા રહેવા માટે અને પરીક્ષામાં સફળ થવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયો સાથે અને નવા કન્સેપ્ટ સાથે થેન્ક યુ ફોર વોચિંગ